सूखे तलबे लश्कर, अब्बास सूखे तलबे लश्कर, बोले तो लगा बोले है दे આજની વિલાદત હઝરત અબ્બાસની વિલાદત છે. હઝરત અબ્બાસ એટલે શુજાઅત, અને તમારી શરૂઆત તો એટલી કમજોર છે કે શુજાઅત સાથે ભરતી નથી. તો અગર જો આજની રાત તાકતવાર બનાવી હોય તો શરૂઆત પડેલી બુલંદર ખપે બરાએ ખુશનુદી ઇમામે જમાના ઓર આવાઝે બુલંદર સલવાત. ઇલમના ઝીનતો મૌલાના સાહેબો તેમજ શેખ સાહેબ તેમજ માયોત જમાતથી પધારેલા પ્રમુખ સાહેબ તેમજ નોર જમાતના પ્રમુખ સાહેબ રહાત સમીરભાઈ જાફર અને જુદી જુદી જમાતોથી નુમાઇંદો ઇન્શાલ્લાહ આહિસ્તા આહિસ્તા પધારશે, પણ એસ્તના અહીંયા મોજૂદ છે અલહાજ અકીલભાઈ તેમજ સર્વે સભ્યો સાહેબે ઈમાન અને સર્વે મહેમાનો, અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. આજની મહાન વિલાદત વખતના ઇમામને મુબારકી પેશ કરતા અને આપ સર્વે મોમિનીનને આજની ભરેલી ફઝીલતની રાતની મુબારકી પેશ કરતા અને ખાસ કરીને દુલ્હા દુલ્હનને અને તેમના ફેમિલીને અલહાજ સિરાજભાઈને તેમજ રઝાલીભાઈ તેમજ રઝાલીભાઈ મહમદ હુસૈન અને તેઓને અમો યુનિયન તરફથી અને ચારે જમાતો તરફથી ખાસ આ શાદીના મોકા ઉપર અભિનંદન પાઠવે છે દુઆની સાથે કે અલ્લાહ દુલ્હા દુલ્હનને ઈમાનની સાથે હંમેશા સલામતીની સાથે આબાદ રાખે. મને તમારી સમક્ષ ખાસ ત્રણ જાહેરાતો પેશ કરવી છે. પહેલા તો કે જે આપણી આકાએસી વેસ્તની જમાત છે ત્યાં અલ્લાહના ફઝલો કરમથી આપણને જે સિમેચર છે એતાની સેમ્પલમાં એમાં આપણને એક કારે મળેલ છે જેમાં 50 કબર આપણા ડિસ્પોઝિશનમાં રાખવામાં આવેલ છે. એ માટે યુનિયન ખાસ કરીને આકાએસી જમાતના માન્ય પ્રમુખ સાહેબ અલહાજ ઇરશાદભાઈ ચિનાઈનો તહે દિલ શુક્રિયા અદા કરે છે કે તેઓ ઘણી મહેનત કરેલ છે, કારણ કે 2008 થી આ માંગણીમાં પેશ થયેલ હતી અને આ માંગણી કબૂલ થઈ અને યુઆક્સી ઉપર આપણને મેરી સેમ્પલનો કાગળ આવી ગયો છે કે આ 50 કબર ડિસ્પોઝિશનમાં રાખવામાં આવેલ છે. એ માટે અમો આકાએસી વેસ્તના માન્ય પ્રમુખ સાહેબનો શુક્રિયા અદા કરે છે અને તેમના સાથીદારોનો કે આ મહાન કામમાં એ લોકો મહેનત કરી અને કામયાબી લઈ આવેલ છે. અને આ પણ લાંબો વિચાર કરતા આપણા માટે જરૂરી છે, કારણ કે આપણને નથી ખબર કે આઈંદા કાનૂન કઈ દિશા તરફ જાય. તો અગર આપણા માટે વેસ્તમાં આ કબ્રસ્તાનની સગવડ હોય તો આઈંદા સ્યુત માટે પણ એક ફેસિલિટી પડે. પણ અમારી તો દુઆ છે કે પરવરદિગાર હરેક સભ્યોને ઈમાનની સાથે અને સલામતીની સાથે લાંબી આયુષ્ય અતા. બીજી જાહેરાત ઈ કે જે કમિશન એકોલ છે યુએફસીનો એના તરફથી કે ઇન્શાલ્લાહ માહદી 18 જૂનના અહીં આકાએસી નોર ખાતે બરાબર 7:15 વાગે 19:15 ના સર્વે માવિત્રો માટે એક રેવન્યુ ઇન્ફોર્મેશન અને ઈદ સિલસિલામાં ડિસ્ક્રિપ્શન રાખવામાં આવે છે જે આપણી એકોલ પ્રિવે છે સીતે જુ સાવવા કે ક્લાસ સેપે જે ચાલી રહી છે અને ઉવેર્ચ્યુ
de la classe CE1 અને એક સિલસિલામાં અગર જો માંગણી હશે તો CE2 પણ ખોલવામાં આવશે તો અમે 12 દઈને સર્વે મા મિત્રોને આમંત્રણ આપીએ છે કે જરૂર આમાં હાજર થશો 19-15 ના છે ઇન્શાઅલ્લાહ 9 વાગ્યા સુધી આ બરખાસ્ત કરવામાં આવશે અને જે આપણા હાલમાં પ્રોફેસર છે અને ડિરેક્ટરિસ છે મેડમ એલિઝાબેથ કોવિન કે જે સેપે નિકલાસ ને શાર્જમાં લેલ છે ઈ આનીમે કરશે અને એના સાથે મેડમ કાઝાલ કે જે સેવે નિકલાસ ને શાર્જમાં લેશે ઈ પણ તમારી સામે પેશ થશે તો અમો આશા રાખે છે કે જરૂર તમો આમાં સાથ દેશો અને એક ત્રીજી ખાસ જાહેરાત કારણ કે આજની રાત હઝરત અબ્બાસ વફાદારની વિલાદતની રાત છે અને હઝરત અબ્બાસનો પરચમ જેવી રીતના ઉડન છે એમ આપણી પણ કોશિશો ઈ છે કે જે પૈગામ છે અહેલે બૈતનો તબલીગ મારફતે ઈ પણ બુલંદ રહે જેવી રીતના ખોજા ટીવી છે ઈ સિલસિલામાં મને લાગે છે કે તમોને તમો વાકેફ છો પણ અમુક પ્રેસિઝો માટે કે ખોજા રાડિયો ઇસ્તેમાલ કરવામાં આવેલ છે જે આ ખોજા રાડિયો છે ઈ આપણા ખોજા ટીવીના જે ડિરેક્ટર છે સલીમભાઈ બહાદુર અલી અને એની એકીપ સાથે એની આઈડિયાથી આ નમૂદાર કરવામાં આવેલ છે આ એક વેબ રાડિયો છે કે જે તમે ઇન્ટરનેટમાં સાંભળી શકો આઈફોનમાં સાંભળી શકો આઈપેડમાં સાંભળી શકો અને એમાં ખાસ ઓરિજિનલ કન્ટિન્યુઈ છે કે ટૂંક ટૂંકમાં નસીહતો દેવામાં આવે જે આપણી ચારે જમાતના મૌલાના સાહેબો છે અને આમાં મૌલાના સાહેબોનો હિસ્સો બહુ મોટો છે ઓલમાએ કિરામનો કારણ કે એ લોકોની હિદાયત થકી આમાં ચિરાગ આવે છે અગર જો એ લોકોની હિદાયતો ન હોય તો આ સુપોર બધા બેકાર રહી જાય તો અમે ઓલમાનો મુલ્લા નિસારનો તમામનો અમો આમાં એહસાનમંદ છે અને અમોને યકીન છે કે પૂરી રીતના તેઓ સાથ દેતા રહેશે એમાં જમાતીય ફોર્મસીઓ મળશે નમાઝના ટાઈમ જેમ કે જ્યારે નમાઝનો ટાઈમ હોય ત્યારે એમાં અઝાન સંભળાવવામાં આવે અને તરત જ નસીહતો દેવામાં આવે કે નમાઝની અહમિયત શું છે પછી આનો ફાયદો એ છે કારણ કે ખોજા ટીવી તો આમ ઘરોમાં છે કે તમો કામે હોય મોટરમાં હોય જ્યાં પણ હોય અહીંયા તમે એને ઉપયોગમાં લઈ શકો છો અને ઇન્શાલ્લાહ કોશિશો આપણી રહેશે કે આઈંદા પોસ્ટ રાડિયો પણ ઘરમાં આવી જાય તો તમને બાદમાં એક ફ્લાયર દેવામાં આવશે જેમાં તમને પૂરી આના બારામાં વિગતવાર બધી ઓલી રસેન્યોમાં મળશે બસ અમો તમારા સાથના મોહતાજ છે કે જરૂર તમો સાથ લેશો તો આ પ્રોજેક્ટને વધુ વધુ પ્રગતિ દેવામાં આવશે અમો તમારો તહેદિલ શુક્રિયા અદા કરે છે કે તમો ધ્યાનથી અમારા પૈગામને સાંભળ્યા બર મોહમ્મદ વાલ મોહમ્મદ સલામ.